વર્ષ 1924માં શ્રી આત્માનંદ સરસ્વતીએ શ્રી તાપી બ્રહ્મચર્ય સભા સુરતની સ્થાપના કરી હતી, જે સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. શ્રી તાપી બ્રહ્મચર્ય સભાના પ્રમુખ બંકિમભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તારીખ 7 મે 1924 રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્મચર્ય સભાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાનો મૂળ હેતુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવાનો હતો. અમને આનંદ છે કે 100 વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. હાલ તાપી બ્રહ્મચર્ય સભા દ્વારા સુરત અને રેલવે સ્ટેશન સામે 75 વસ્તી શ્રી ઓહી નાજર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેમજ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં બાળ ભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BBA, BCA, MCA, IT અને એન્જિનિયરિંગના વિભાગમાં ડિગ્રી અને ડિપ્લોમા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ એક જ કેમ્પસમાં 14,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાપી બ્રહ્મચર્ય સભાના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે વિગતો આપતા શતાબ્દી મહોત્સવના સહકન્વીનર મુકેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા હાલમાં શાળામાં કોલેજના અલગ અલગ 14 વિભાગો ચલાવવામાં આવે છે. તેને કુલ 6 વિભાગમાં વહેંચણી કરી તેમાં દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓને શૈક્ષણિક અને આરોગ્ય સેવાને લગતા 100થી વધુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જે કાર્યક્રમનું આયોજન આપ શ્રી પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ આ સંસ્થાની સ્થાપના કર્યાને 100 વર્ષ સંપૂર્ણ થયા છે અને એ નિમિત્તે તાપી બ્રહ્મચારી આશ્રમ સભા ટ્રસ્ટ અને અમારા બધા ટ્રસ્ટીઓ સંયુક્ત રીતે ઉપક્રમે આખું વર્ષ ઉજવવાનું અમે નક્કી કર્યું છે. અને જે રીતે પણ અમારો મુખ્ય ઉદ્દેશ સેવાલક્ષી છે, સમાજ અને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો હેતુ અમારો મેઇન છે અને એને કાર્યરત કરવા માટે અમે બધા પરિશ્રમ કરી રહ્યા છીએ અને એને અનુલક્ષીને અમે વિવિધ 100 કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવાના છીએ અને સંપૂર્ણ રીતે કરવા માટે અમે આખી ટીમ બનાવી છે. એના કન્વીનર, સહ કન્વીનર અને આખી કમિટી એ કાર્ય કરશે અને એને ખુલ્લે અર્થે અમે સત્તા આપી દીધી છે કે આપણે આપણું સમાજમાં નામ આગવું થાય એના માટે પ્રયત્ન કરવાનો છે.